અન્ય સમાચારો. ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો હવે અંત આવી શકે છે, કારણ કે 10 વર્ષ બાદ ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મહત્વનું છે કે છેલ્લા 10 વર્ષથી ગઢડાની ગાદીને લઈને વિવાદ ચાલતો હતો, ત્યારે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા હવે 7 અઠવાડિયામાં ચૂંટણી કરવા આદેશ કરવામાં આવ્યો છે. હાલ ઘનશ્યામ સ્વામી અને એસપી સ્વામી પાસે મંદિરનો ચાર્જ છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ જજના સાહેબને અને ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરને મોડિફાય કરવામાં આવેલ છે, અને જે ઓર્ડર થતાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખૂબ આનંદની લાગણી ફેલાયેલી છે. છેલ્લા ઘણા સમયથી ઇલેક્શન ન થવા દેવા માટે ઘણા ષડયંત્રો કરવામાં આવેલ, પણ નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્શન ઓફિસર નિયુક્ત કરીને 7 વીકની અંદર ઇલેક્શન કરવા માટેનો હુકમ કરવામાં આવેલ છે. તો આ સાથે જ હાલમાં સમાચારો સામે આવી રહ્યા છે. રાજસ્થાનમાં સીએમના નામની હજી વિધિવત રીતે જાહેરાત નથી થઈ, ત્યાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા મનહર પટેલે ઉતાવળે અશોક ગેહલોતને સીએમ બન્યાની શુભકામના પાઠવી દીધી. મનહર પટેલે ફેસબુક પર મનગઢત રીતે પોસ્ટ મૂકી. તો શું એવું માની લેવું કે રાહુલ ગાંધી કરતાં પણ મનહર પટેલને વધુ ખબર છે કે રાજસ્થાનમાં સીએમ તો અશોક ગેહલોત જ છે? મનહર પટેલની ફેસબુક પરની આ પોસ્ટથી ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના હોઠ સિવાય ગયા છે કે મનહર પટેલની આ પોસ્ટ વિશે શું ટિપ્પણી કરવી? જોકે હકીકત એ છે કે રાજસ્થાનમાં મુખ્યપ્રધાનના પદનો તાજ કોના શિરે આવશે ખુદ રાહુલ ગાંધીએ પણ કડવા નથી દીધું. તમે બતાવી રહ્યા છે ફેસબુક પર મુકાયેલી પોસ્ટ, જેમાં પોતાનો અશોક ગેહલોત સાથેનો ફોટો તેઓએ ફેસબુકમાં મૂક્યો છે અને લખ્યું છે કે અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનવા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ત્યારે આ પ્રકારની પોસ્ટ મૂકીને મનહર પટેલ આખરે કહેવા શું માંગે છે? અન્ય સમાચારો. હાઈકોર્ટે આપ્યો છે મહત્વનો ચુકાદો. કોર્ટે 94 શિક્ષકોની ભરતી માને રાખી ખેડા જિલ્લા પંચાયતની ઝાટકડી કાઢી છે. હાઈકોર્ટના આદેશ બાદ 94 શિક્ષકોને કાયમી કરાશે, જેમને કુલ પગાર અને ઉચ્ચતર પગારનો લાભ મળશે. જણાવી દઈએ કે શિક્ષકો પર ખોટા સ્પોર્ટ્સ સર્ટિફિકેટ રજૂ કરી નોકરી મેળવવાનો આક્ષેપ હતો. આ જ આક્ષેપસર અગાઉ એક સિનિયર ક્લાર્કને ડિસમિસ પણ કરાયા હતા. અત્યારે વિવિધ સમાજના લોકો અલગ અલગ માંગણી કરી રહ્યા છે, ત્યારે આહીર સમાજ દ્વારા અનોખી માંગણી કરવામાં આવી છે, જેમાં આહીર સમાજે અલગથી આહીર રેજીમેન્ટનું સંગઠન બનાવવા માટે માંગણી કરી છે. સમાજના અગ્રણીઓનું કહેવું છે કે બધા સમાજ પોતાના સ્વાર્થ માટે માંગણી કરતા હોય છે, પણ આહીર સમાજે દેશની સેવા માટે અલગથી આહીર રેજીમેન્ટ બનાવવાની માંગણી કરી છે, જે અંગે હાલ 1500 જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે અને બાદમાં દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવશે. અલગ અલગ પ્રકારની માંગણી અત્યારે કરી રહ્યા છે, તો એમાં 90% એ પોતાના સ્વાર્થ માટે કરતા હોય, એના જ્ઞાતિના લાભ માટે કરતા હોય. તો અમારી માંગણી તો આ દેશ સેવા માટેની છે. અમે અગાઉ પણ સમાજે બલિદાન આપ્યા છે, હજી પણ અમે બલિદાન આપવા ક્યાંય હંસકાશું નહીં. તો અમને વહેલી તકે અમારી માંગ પૂરી થાય આ રેજિમેન્ટની, એવી અમારી ભાવના છે. જય હિન્દ, જય ભારત. એક તરફ ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આર્થિક હાડમારી સહન કરી રહ્યા છે, તેમાં ઉપરથી મગફળી વેચવામાં પણ તેમને પારાવાર મુશ્કેલી સહન કરવી પડે છે. તો સાવરકુંડલા એપીએમસીના પણ એ જ હાલ છે. ખેડૂતોને મગફળી વેચવા માટે ઓપનર લઈને આવવું પડે છે. ખેડૂતો ઓપનરમાં નાખી મગફળી સાફ કરીને વેચવા મૂકે છે, છતાં તેમને ઉપરથી મગફળીને ચાયણો મારીને આપવી પડે છે. આવી રીતે 150 થી 200 મણ મગફળીની સફાઈ માટે ખેડૂતોને ચાયણો મારવા અલગથી મજૂર રોકવા પડે છે. તેમ છતાં પણ તેમની મગફળી વેચાશે કે નહીં તે અંગે ખેડૂતો દીર્ઘામાં છે. તેમની મગફળી વેચવા ખેડૂતો 3 દિવસથી ચાયણો મારવાની કવાયતમાં લાગેલા છે, છતાં તંત્ર તેમની મગફળી સ્વીકારશે કે નહીં તે અંગે દીર્ઘામાં છે. ત્યારે ખેડૂતોને મગફળી વેચવામાં પગે પરસેવો ઉતરી રહ્યો છે, અને તંત્ર હજુ પણ ટેકાના ભાવે મગફળી ખરીદવી કે નહીં તે નક્કી નથી કરી શકે. અરવલ્લી જિલ્લામાં 400 થી વધુ ખેડૂતોને મગફળી વેચવામાં ઓનલાઈન નોંધણીમાં અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે, જેનું એકમાત્ર કારણ છે કે ઓફલાઈન ટોકન આપ્યા બાદ તેમની ઓનલાઈન નોંધણી શક્ય નથી થઈ. તો નોંધણીની તારીખ પણ વીતી ચૂકી હોવાથી હવે ઓનલાઈન નોંધણી થઈ શકશે કે નહીં તે બાબતે ખેડૂતો ચિંતિત છે. ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે આવેલ ઓનલાઈન નોંધણી કેન્દ્ર ખાતે જે તે સમયે ખેડૂતોની ભીડને કારણે ઓફલાઈન ટોકન લેવામાં આવ્યા હતા, જેમાં ફોર્મમાં રહેલી ખામીને કારણે કેટલાક ફોર્મ ભરવાના બાકી રહી ગયા હતા, તેની તારીખ પણ વીતી ચૂકી છે. ત્યારે 400 થી વધુ ખેડૂતો મગફળી વેચ્યા વિનાના રહ્યા છે, અને હવે જો સરકાર દ્વારા નવી તારીખ જાહેર કરવામાં નહીં આવે તો ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવાનો વારો આવી શકે છે. તો આ જે મેં નંબર આપ્યો હતો ફોન નંબર, તો એ વખતે એમને મને જાણ કર્યું હતું, તો હું જે તે
એની પેલી પ્રોસેસ કરતો, તો આજે 5 તારીખ સુધી નોંધાતું હતું, તો ફરીથી સાહેબને મળીને જે રજૂઆત કરવા જેવી હતી કરત. અમુક ખેડૂતોના જે રજીસ્ટ્રેશન ટેકનિકલ કારણોસર બાકી રહી ગયેલ છે, તેવા મોડાસા સેન્ટર ઉપર 100 ફોર્મ છે, બાયડના અંદર 1 ફોર્મ છે, અન્ય સેન્ટરો ઉપર હાલમાં કોઈ એવી વિગત મળેલ નથી. અરવલ્લી જિલ્લામાં 400થી વધુ ખેડૂતોને ઓનલાઈન નોંધણીમાં અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે, જેનું એક માત્ર કારણ છે કે ઓફલાઈન ટોકન આપ્યા બાદ તેમની ઓનલાઈન નોંધણી શક્ય થઈ નથી. તારીખ 5 ડિસેમ્બર વીતી ચૂકી છે, ત્યારે હવે ઓનલાઈન નોંધણી થશે કે નહીં તે જોવાનું રહેશે. પરંતુ હું બતાવવાની કોશિશ કરીશ કે અરવલ્લી જિલ્લાનું મોડાસા ખાતે આવેલું આ ઓનલાઈન નોંધણી કેન્દ્ર છે ત્યાં, કે જ્યાં ખેડૂતોની ભીડના કારણે ઓફલાઈન ટોકન લેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ફોર્મોમાં જે રહેલી ખામી છે, જે સરકારના નિયમો છે તેના કારણે કેટલાક ફોર્મ રહી ચૂક્યા બાકી રહી ગયા હતા ફોર્મ ભરવાના, તેના કારણે 5 તારીખ વીતી ચૂકી છે. હું ફોર્મ બતાવવાની કોશિશ કરી, ફોન ઉપર જે ફોર્મ ઉપર લખવામાં આવ્યું છે કે હાલ ફોન બંધ આવે છે, અથવા વાવેતરનો વિસ્તાર વધુ હોવાના કારણે તેના કરતાં વાવેતર વધુ થયું છે. જે સમગ્ર જે મામલો છે, જે રીઝનો છે, જે કારણો આપવામાં આવી રહ્યા છે, તેના કારણે 400થી વધુ અરવલ્લી જિલ્લાના ખેડૂતો હાલ મગફળી વેચ્યા વગર પોતાના ઘરે મૂકી રાખી છે. ત્યારે હવે જો સરકાર દ્વારા નવી તારીખ જાહેર નહીં કરવામાં આવે તો સસ્તા ભાવે મગફળી વેચવાનો વારો આવી શકે તેમ છે. હાર્દિક પટેલની જીટી ગુજરાતી, અરવલ્લી.